ને મિત્રો મજામાં ફરીથી આપણે યસ ગુજરાતી સાહિત્યકારોના વિશે જાણી અને આગળ વધી રહ્યા છીએ અને તમને યાદ આવી ગયું છે ડાંગ વનો અને અને એના યસ લેખક છે મહેન્દ્રસિંહ પરમાર મિત્રો એના વિશે વધારે વિગત લઈએ પણ એ પહેલા વાત તો વાર્તાના અનુસંધાન જ જાશું યસ તો નિબંધ સંગ્રહ જે રખડું કાગળ એમાંથી લીધેલો પણ મિત્રો એમ થયું કે આપણે સિંહને જો ક્રિકેટ રમાડવું હોય તો પ્રશ્ન તો એ થાય કે એમાં રેફરી કોણ બનશે યસ અમ્પાયર બનવાની વાતની અંદર તરત જ યસ મહેન્દ્રસિંહ ખુદે વાત લઈ લીધી કારણ કે એમાં એક વાત હતી કે સખત રીતે સિંહને સમજાવવાના હતા વાર્તા દ્વારા સમજાવવાના હતા વિવેચન દ્વારા સમજાવવાના હતા અને યસ સ્કોર લખીને યસ પાછું રાખી દેવાનું તો આ બધું હતું અને એમાં તો કોઈક વ્યવસ્થિત કામ કરી શકે તો યસ એ આવી ગયા હાજર થઈ ગયા અને મિત્રો ભાવથી આ વાતને લીધી અધ્યક્ષ હોય એવો સુંદર મજાનો આમ ટાય બાંધીને એ તો હતું જ પણ મિત્રો એક નવાઈ લાગી કે છ સાત વાર ગાંધીજીનું નામ મનો મન બોયલા તમે કહેશો કે સર છ સાત વાર ગાંધીજીનું નામ બોયલા હા તો એ શું હશે ચાલો જરા જોઈ લઈ તમે કહેશો સર સખત સિંહ સામે યાદ આવી સર કે તમે જે વાત કરો છો એ મહેન્દ્ર પરમાર યસ મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમાર એટલે હવે એમના પિતાશ્રીનું નામ યાદ આવી ગયું સર તમે ઓલું ન કીધું છ સાત વાર ગાંધીનું નામ એ હમને ખબર પડી ગઈ ઈ સડસઠ અને ગાંધીજીનો જન્મદિવસ જન્મ બીજી ઓક્ટોબર એટલે અમને એ પણ ખબર પડી ગઈ કે મહેન્દ્રસિંહ પરમારનો જન્મ બીજી ઓક્ટોબર ઓગણીસો સડસઠ તો બિલકુલ સાચું છે અને તમે જે બોલી ભાવ અને અધ્યક્ષની વાત કરીને એ પણ અમને ખબર છે કે યસ એ ભાવનગરમાં યુનિવર્સિટીની અંદર એ ભાષા ભવનના અધ્યક્ષ પણ છે તો મિત્રો તમે તો બધું જાણતા જ જાઓ છો બીજી વાત એ છે કે જે સખત સિંહ જે છે એની સામે સુર બધાય છે ને કુણા કુણા રાખવાના છે કારણ કે એ તો સ્વાભાવિક છે કે જો બીજા બધા અવાજ કરે તો એ તો ખીજાય જાય તો તો છે આજે કુણા કુણા ને એ આમ જો સૂર મેં લખ્યું છે ને એમાં એક તમને ગુજરાતીનું થોડુંક કહી દઉં કે ખરેખર આ સુર એટલે શું કહેવાય સ્વર અવાજ પછી સુરત દાદા જે સુરજ છે ને તો એને પણ સુર કહેવાય તો સૂર્ય પણ થાય અને પણ અહીં સુર કુણા એટલે બરોબર છે કે સ્વર અવાજ કુણાની વાત છે પણ બીજી વાત પણ છે કે સુર જે વતન છે ને એ કુણા કયો છે પણ અમને ખબર છે કે કુકણા છે કુકણા તો બિલકુલ સાચું છે કુકણા અને સુર એટલે એ પણ ખબર છે કુકણા છે એ સુરેન્દ્રનગર જિલ્લાનું છે તો સુરેન્દ્રનગર જિલ્લો કુકણા એ ગામ એમનું વતન અને હા તમે ઓલી વાત નથી કરતા કે પ્રથમ એની સાથે વિવેચન કરશો ને પછી પોલી પોલી ટેકનિક વાર્તાઓ કરશું ને પછી રખડું નો કાગળ છે ને એને બંધ કરીને સ્કોર લખશું સિંહને કેમ સમજાવવા તો એની સાથે પેલા તો વિવેચન કરશું એની ભાષામાં કારણ કે એને સિંહને ભાષામાં જે સમજાય ને એ રીતે પછી થોડીક વાર્તા કરવી પડે તો પોલી પોલી પણ ટેકનિક થી વાર્તાઓ કરશું અને હા ઓલું જે રખડું કાગળ હતો ને એને લઈને બંધ કરીને એમાં ઉપયોગ શું કરવાનો છે સ્કોર લખવાનો છે તો સ્કોર એમાં લખવાના છે તમે કહેશો સર યાદ આવી ગયું પ્રથમ વિવેચન કરવાનું પછી પોલી પોલિટેકનિક થી વાર્તાઓ કરવાની અને પછી રખડું નો કાગળ જે હતો એને બંધ કરીને સ્કોર લખી લેવાનો અમને બરોબર યાદ રહી ગયો તમે કહેશો સાહેબ એમાં પણ અમને બીજું યાદ રહી ગયું તમે કહેશો કે યસ વિવેચનની વાત છે તો એનું વિવેચન એક સંગ્રહ છે અને એનું નામ છે પ્રથમ પછી વાર્તાઓની વાત છે તો વાર્તાઓનું પણ એક સંગ્રહ છે એનું નામ છે પોલીટેકનિક અને હા નિબંધ સંગ્રહ તો ખબર જ છે રખડું નો કાગળ સર બિલકુલ યાદ આવી ગયું છે કે જો વિવેચન સંગ્રહની વાત આવશે તો કહી દેસુ કે પ્રથમ જે છે એ એનું નામ છે અને હા વાર્તા સંગ્રહની વાત હશે તો અમે કહી દઈશું પોલીટેકનિક અહીંયા મિત્રો યાદ રાખજો લી છે રસો આવશે પણ આપણે અહીંયા આપણે પોલી પોલી લીધું છે ને તો એ વાર્તા સંગ્રહ હશે અને હા નિબંધ સંગ્રહની વાત હશે તો રખડું કાગળ તો મિત્રો હવે તમને બધું યાદ છે બધું એટલે બધું યાદ છે યસ કે આપણે જે વાત કરી છે મહેન્દ્રસિંહ તખ્તસિંહજી પરમાર યસ જન્મ તારીખ પણ યાદ છે બે દસ ઓગણીસો એ પણ યાદ છે યસ કુકર્ણા જિલ્લો સુરેન્દ્રનગર અને હા એ પોતે ભાષા ભવનના અધ્યક્ષ હતા ભાવનગર યુનિવર્સિટીમાં હતા અને હા વાર્તાકાર છે વિવેચક છે દિગ્દર્શક પણ છે અને નિબંધકાર પણ કહેવાય યસ અને એના વાર્તા સંગ્રહનું નામ પૂછે બિલકુલ યાદ છે પોલિટેકનિક અને વિવેચન સંગ્રહ પ્રથમ અને નિબંધ સંગ્રહ રખડુનો કાગળ પ્રથમ વિવેચન પછી પોલી પોલીટેકનિક થી વાર્તાઓ અને રખડુનો કાગળ ને બંધ કરીને સ્કોર લખી લેવાનો મિત્રો બધું યાદ છે છ સાત વાર ગાંધી યસ ઓગણીસો બધું યાદ જ છે હવે ભાવ અધ્યક્ષ બિલકુલ બિલકુલ અને મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમાર મિત્રો આપણને ખૂબ મજા આવે છે અને યસ વાર્તા દ્વારા બધું શીખી લેવું છે અને ભવિષ્યમાં પણ પૂછાય તો તરત વાર્તા યાદ આવશે અને યસ દરેકના જવાબ પણ યાદ આવશે મિત્રો મજાની વાત તો એ છે કે વાર્તામાં બધું શીખવાની મજાઈ આવે છે અને હા પૂરેપૂરા માર્ક્સ પણ મળે છે તો આવી એવી વાર્તાઓ કેટલી જોવી છે જોયા જ કરીએ યસ અને એટલે જ વલોણામાં કે વાર્તાથી શીખીએ વિશેષ કે વાર્તાથી શીખીએ વિશેષ વિડીઓમાં ના લઈ રિસેષ જ્યાં મિત્રો વિડિઓમાં હવે રિસેસ રાખવી જ નથી એટલા બધા વિડીયો જોઈ લેવા છે કે યસ આપણું જ્ઞાન જોરદાર થઈ જાય અને હા પરીક્ષામાં પૂરેપૂરા માર્ક્સ મળી જાય તો મિત્રો વિશ્યુ ઓલ ધ બેસ્ટ યસ તમે સબસ્ક્રાઈબ કરી લીધું છે તમે બેલ દાવી દીધું છે અને હવે જોઈન બટન પણ કરી લીધું છે તો જોઈનના વિશેષ વિડીયોનો પણ તમે લાભ લઈ રહ્યા છો તો મિત્રો બસ આગળ આગળ કામ કરતા રહીએ અને આગળ વધતા રહીએ તમારા મિત્રોને જાણ કરવાની જવાબદારી તમને સોંપું છું ઓલ ધ બેસ્ટ